બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર નગરપાલિકાના ભૂગર્ભ ગટરનું પાણી છેલ્લા કેટલાય સમયથી પાલનપુર નજીક આવેલા સદરપુર ગામે પહોંચતું હતું, જો કે હવે પાલિકાએ પાલિકાનો એસટીપી પ્લાન નવો બનાવવા સરકાર પાસે જગ્યાની માંગણી કરી હતી. સરકાર દ્વારા પાલનપુરના આખેસણ ગામે થોડા સમય અગાઉ અરડુસા સહિત 2000થી વધુ વૃક્ષોનું જ્યાં પ્લાન્ટેશન કરાયું હતું તે જગ્યા હવે શ્રી સરકાર કરી પાલિકાને એસટીપી પ્લાન્ટ માટે ફાળવી છે. રોષે ભરાયેલા સ્થાનિકો ધરણા પર બેઠા બાદ આજે મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી પહોંચીને સૂત્રોચ્ચાર કરીને કલેક્ટરને આવેદનપત્ર આપીને આ જમીન જાય નહીં અને વૃક્ષો કપાય નહીં તે માટે રજૂઆત કરી હતી અને ચીમકી ઉચ્ચારી હતી કે ગ્રામ પંચાયતને વિશ્વાસમાં લીધા વગર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જો કે ગમે તે થાય અમે જીવ આપી દઈશું, પરંતુ જમીન નહીં આપીએ, વૃક્ષો પણ નહીં કાપવા દઈએ. પૂર્વ સરપંચ જયંતિભાઈ ભાટિયાએ જણાવ્યું હતું કે આ કેસણ ગામે સર્વે નંબર જૂનો છે, એમાં માત્ર એક જ ગૌચર અને અમારા ગામના 300 થી 350 કુટુંબો એના પર પોતાની રોજી રોટી ચલાવી રહ્યા છે. આ સવાલને લઈ ખૂબ જ લાંબી લડાઈ લડી રહ્યા છે. આજે અમે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. આવનારા સમયમાં અમે હાઈકોર્ટ સુપ્રીમમાં જવાના છીએ, અલગ અલગ રજૂઆત કરવાના છીએ. આખા ગામે નક્કી કર્યું છે કે જંગલ કોઈ પણ સંજોગોમાં ભલે એક બે નો જીવ જાય પણ જંગલ અમે આપવાના નથી. ખોટી રીતે ખોટા નિર્ણય લીધા છે, જેના વિરુદ્ધમાં ગામમાં આક્રોશ છે. આજે ગામના લોકો આવીને આવેદનપત્ર આપી ગયા છે. એસટીપી નું પ્રોજેક્ટ જે આકેસણ ગામમાં મૂકવામાં આવેલ છે, ગામના લોકોએ જે પણ રજૂઆત કરી છે એનો અભ્યાસ કરીને શહેરના અને ગામના લાર્જર ઇન્ટરેસ્ટમાં, કારણ કે જ્યારે પણ કોઈ નવો પ્રોજેક્ટ આવે કોઈને સારું લાગે કોઈને ખોટું લાગે, એટલે બંને લોકોની તકલીફોનું સંતુલિત નિકાલ થાય એના માટે તંત્ર પ્રયત્ન કરશે.